हे कृष्ण हे यादव हे सखेति अजानता मैमानं तवेदं मैया प्रमादात् प्रणये नवापि कृष्ण कन्हैया लाल की जय। माननीय श्री हेमंत भाई, श्री रविन्द्र भाई, सिद्धार्थ भाई अने मारा फ्रेंड एवा गिरधर गोपाल जी अने सौ लगभग 20-30% परिचित महानुभावो अने आप सौ वाला शहरीजनों, मित्रों, पहला तो तमने एम थशे के आ गोविंद काका श्लोक बोल्या ते अहींया सत्संग करवानो छे, पण खरेखर आपणे दररोज 50% सत्संग ज करता होईए छीए, कारण के एमां फेरववानी छे खाली दृष्टि। दृष्टि एवी सृष्टि, एटले आपणुं जीवन खबर के खबर वगर लगभग सत्संग 50%। सत्संग एटले शुं? સારાનો સંગ કરવો, સત્યનો સંગ કરવો એટલે સત્સંગ। એટલે આપણે 50%થી વધારે દિવસમાં સારા માણસોને મળતા હોઈએ, સજ્જન માણસોને મળતા હોઈએ, સત્યની સાથે રહેતા હોઈએ। આમ તો મને દેખાય આમાં 100% સત્યની સાથે રહે એવા માણસો છે, એટલે આપણે તો ફૂલ ટાઈમ સત્સંગી કહેવાય। મિત્રો, આ સબ્જેક્ટ, આ અત્યારે કંપનીમાં જે સિદ્ધાર્થભાઈએ બધી વાતો કરી એમાં મને એક જાણવાનું મળ્યું, તમને લોકોને શું મળ્યું ખબર નથી, પણ મારે અમારા ફેમિલી માટે આ સિદ્ધાર્થભાઈનો 2 કલાકનો પ્રોગ્રામ રાખવો છે। એટલે અમારા ફેમિલીને જે કાંઈ ઘટે છે, કારણ કે બધાય બધું જાણતા હોય દી દુનિયામાં, એટલે અમને જે ખબર નથી પડતી એ આ સિદ્ધાર્થભાઈ પાસેથી કંઈક મળે એમ છે। એટલે તમને શું મળ્યું ખબર નથી, મને એ મળ્યું। હવે હું પ્રવચન કરવા આવ્યો નથી, ભાષણ કરવા આવ્યો નથી, તમને કંઈ સંભળાવવા આવ્યો નથી, આપણે વાતો કરવા આવ્યા છીએ। પણ આજે હું વાતો તો 30-40 વર્ષથી કરું છું, પણ આજે કંઈક અલગ અત્યાર સુધી બધી વાતો કરી હોય, પણ આવું કોઈ દિવસ ઓડિયન્સ કે જે એક કંપનીનું હોય અને આપણે પૈસા મેળવવા માટેનું હોય, આપણી પાસે પૈસા કેવી રીતે આવે એને માટે હોય એવું આપેલું ઓડિયન્સ છે। એટલે આપણે વાતો બધી મોસ્ટલી બધી પૈસાની જ કરશું। સૌથી પહેલાં તમને આમાં, આની પહેલાં ગોવિંદ કાકાને જેટલા એ સાંભળ્યા હોય ને એટલા ઊંચી આંગળી કરો। એટલે ખૂબ આનંદિત છે કે 50%થી 40-50% ઓડિયન્સ તો મારું જાણીતું છે, એટલે મારી જીગર હવે ખુલી ગઈ, અજાણ્યામાં અઘરું પડે। એટલે સૌથી પહેલાં કે હું મારી ટૂંકમાં ઓળખાણ આપી દઉં, જે લોકો ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છે, એ ગુજરાતીમાં વાંધો નથી, નકર મને હિન્દી આવડે છે। ઓકે, ધન્યવાદ ધન્યવાદ। તો ગામડાનો હું માણસ, અમારું ગામ 700 માણસની વસ્તી, કલાપી નગર એટલે અમરેલી જિલ્લાનું લાઠી, એની બાજુ દુધાળા ગામ, ગામમાં 1-4 ધોરણ હાલે અને 5, 6 અને 7 લાઠી હું ભણ્યો, હાથમાંની એક્ઝામ આવ્યા આપ્યા વગર સુરત હીરા ગણવા આવી ગયો અને 1 એપ્રિલે દુધાળાથી નીકળી 2 એપ્રિલે બપોરે 1:30 વાગે સુરત ઉતર્યો 1964માં। બધા એમ કે લાલ લાઈટ બાળીને આળા ઉતરી જ પડ્યા છે, આપણે દિવસે આવેલા હોય, પણ વાયા વિરમગામ। એટલે અહીંયા આવ્યા પછી 6 વર્ષ હીરામાં નોકરી કરી। હું જ્યારે સુરતમાં આવ્યો ત્યારે આખા સુરતમાં હીરા ઘસવાના 200 જ કારીગર હતા, આજે 5 લાખથી વધારે છે, એટલે આખો જે ધંધો ગ્રોથ થયો એનો હું સાક્ષી છું। 1964માં હીરાનું એક્સપોર્ટ ખાલી 6 કરોડનું હતું, આજે 1 લાખ કરોડ ઉપરનું છે,
એટલે આખી દુનિયા જે એની ગ્રોથની જોઈ છે. હવે અત્યારે કંપનીની સ્થિતિ હું તો અમારું 6,000 કરોડ ઉપરનું ગયા વર્ષનું એક્સપોર્ટ છે, નિયર ટુ 1 બિલિયન. 5,000થી વધારે અમારી પાસે ફેમિલી મેમ્બરો એટલે કે સ્ટાફ મેમ્બર કંપનીના છે. દુનિયાના 6 દેશમાં ઓફિસો છે અને દુનિયાના 150 દેશમાં અમારું સેલ છે. અને ટેકનોલોજીની ભાઈએ વાત કરી એમ અમે ટેકનોલોજીની સાથે છીએ, એટલે અમારું સેલ મોર ધેન 60%, નિયર ટુ 70% ઓનલી એન્ડ વેબ. એટલે અમારું ઓનલાઈન સેલ છે. દુનિયામાં બી ટુ બી છે, હજી બી ટુ સી નથી, કન્ઝ્યુમરમાં અમારું સેલ નથી. પણ અમારા સેલવાળા જે દુકાનોવાળા હોય આખી દુનિયામાં, ઓસ્ટ્રેલિયામાં હોય કે જાપાનમાં હોય કે અમેરિકામાં હોય કે યુરોપમાં હોય, જે શોપ ધરાવતા હોય જ્વેલરીની, એ બધા અમારા મોસ્ટલી ક્લાયન્ટો હોય. એ લોકો ઓનલાઈનમાં લેતા હોય. અને અમારું સોફ્ટવેર પણ અત્યારે ડાયમંડ દુનિયામાં કદાચ નંબર 1-2 ગણાય, આખા વર્લ્ડ લેવલે ડાયમંડ દુનિયામાં. કારણ કે અમારી પાસે સોફ્ટવેર અમારો પોતાનો છે અને સોફ્ટવેર બનાવવાવાળા 60 માણસનો સ્ટાફ અમારે ઇનહાઉસ છે, અને એ લોકો અમારો સોફ્ટવેર બનાવે. અને આજે એ સોફ્ટવેર કોઈને ઓસ્ટ્રેલિયામાં હીરો જોતો હોય તો અમારા જે દુકાનવાળા હોય એ મોબાઈલ લઈને એના ક્લાયન્ટ પાસે જાય તો જેવો હીરો અહીંયા દેખાય એવો જ એના મોબાઈલમાં દેખાય. અને જીઆઈએસ સર્ટિફિકેટ આપે એ 8 ક્રાઇટેરિયા આપે. અમે એક્સ્ટ્રા 30-40 ક્રાઇટેરિયા એક્સ્ટ્રા આપીએ કે જીઆઈએ કહે છે હીરો આવો છે, પણ અમારી દ્રષ્ટિએ આ હીરો એનાથી ઘણો વીક છે, શા માટે વીક છે, અથવા એનાથી હીરો સારો છે તો શા માટે હીરો સારો છે. આ હમણાં જે વાત આપણે કરીને ભાઈ ઇન્ટિગ્રિટી એટલે, હા, તો એ નંબર 1 ઉપર જે ભાઈએ સિદ્ધાર્થભાઈએ કીધું આવે એ અમારા આખી કંપની એ સિદ્ધાંત ઉપર ચાલે છે કે ક્યારેય પણ સામેનો કોઈ માણસ આપણાથી છેતરાઈ જવો જોઈએ નહીં. પછી એ આપણો સપ્લાયર હોય કે આપણો બાયર હોય કે આપણો વર્કર હોય કે આપણો સ્ટાફ હોય, કોઈ પણ આપણાથી છેતરાવો જોઈએ નહીં. પહેલું ધ્યાન આ રાખવાનું, પછી આગળ આપણે ચાલવાનું. આનું કારણ હું તો હું ડોંગરેજી મહારાજના પ્રભાવમાં છું. ડોંગરેજી મહારાજ ભાગવત કથાકાર હતા, એણે સુરતમાં 8-10 કથાઓ કરેલી, અને 1968માં મેં એમની પહેલી કથા સાંભળી. ત્યારે હું 17-18 વર્ષનો હોઈશ ને હીરા ઘસતો હતો, એટલે મને એમ થયું કે આ કંઈક ખોવાયેલું જડ્યું હોય એવો ભાવ થયો, અને હું એના પ્રભાવમાં આવ્યો અને મારું જીવન ત્યાંથી બન્યું અને બનવાનું ચાલુ થયું. ડોંગરેજી મહારાજ એમ કહેતા, એના તો બહુ સેન્ટેન્સ છે સેંકડો, પણ એમાં અહીંયા લાગુ પડે છે બિઝનેસની સાથે પૈસાની સાથે, કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. આ એમનું સેન્ટેન્સ હતું અને એ સેન્ટેન્સ અમે અમલ કર્યો એટલે કંપની દોડી ગઈ. કારણ કે જ્યારે આપણે સામેવાળાનું ધ્યાન રાખીએને તો એ લોકો આપણું ધ્યાન રાખે. અને આખી દુનિયાનો નિયમ છે કે બધા બેસીને સૂવે, કોઈ ડાયરેક્ટ હોઈ જાતું હોઈ શકે નહીં, એટલે બધાને બધી જ ખબર પડે. એમ આ જે અત્યારે આપણે કન્સેપ્ટનું જે જોયું બધું, 18% એમણે આપણને પ્રોફિટ કરાવી દીધું આખી કંપનીએ, તો એ એમની જે છે ને ખરેખર કે ભાઈ આપણે કંઈ ક્લાયન્ટનું ધ્યાન રાખવું ને આપવું, એટલે એ કંપનીની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. પણ જો કંપની વિચારે કે મારું હું અને મારે હું, એ કંપની કોઈ દિવસ આગળ વધે નહીં. અને પોતે વ્યક્તિ પણ, પોતે જો વ્યક્તિ એવું વિચારે કે મારે હું અને મારું હું, તો એ પણ કોઈ દી આગળ વધે
નહીં. એટલે આ દુનિયામાં એ માણસની જ પ્રગતિ થાય. સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા. એટલે આપણે હવે આ વાતમાં આગળ વધશું. સૌથી પહેલાં કે તમને લોકોને શું પ્રશ્ન છે, શું જોઈએ છે, આપણે વાતો કયા બેજ ઉપર કરવાની છે. એટલે મારી પાસે ખાલી કોઈ જાતનું જ્ઞાન નથી, મારી પાસે એવી કોઈ હોશિયારી નથી, મારી પાસે ખાલી અનુભવ છે કે ભાઈ જે આદિવાસી જીવન જીવા 13 વર્ષ સુધી, કારણ કે 2 વખત મને વીસી કવડેલો ડાયરેક્ટ, અને સાપને ખેતરમાં મેં 100 ટાઈમ જોયેલો, મારા મોટા ભાઈને સાપ પણ કરડેલો, એટલે ખેતરમાં રહેવાનું. તો આપણને ખ્યાલ ન હોય, ક્યારીમાં આમ પાણી જાય ને તો અમારે પાણી વાળવા છોકરાને જવાનું હોય, 8-10 વર્ષના હોઈએ, જેમ પાણી હાલતું જાય ને એટલે ખેતરમાં બધા જીવાતો હોય, એટલે પાણી જાય એટલે બધી દોડે બહાર નીકળે. તો એમાં જેટલી આપણને નામ આવડે ને એ બધી જ જીવાતો હોય ખેતરમાં. સૌરાષ્ટ્રની ધરતી પથ્થરવાળી, એટલે પથ્થરવાળી ધરતીમાં જીવાત વધારે રહે, વીસી સાપ બધા ઝેરીલા. સૌરાષ્ટ્રમાં કેમ? પથ્થરવાળી જમીન, સિંહ જેવી. સિંહ કેમ છે ભાઈ ત્યાં સૌરાષ્ટ્રમાં? માણસો કેમ છે સિંહ જેવા? તો એનું કારણ છે ધરતીનો પ્રતાપ. આપણી સુરતની ધરતીનો પ્રતાપ નથી? મોરારી બાપુએ કીધું કે આ બધું સુરતમાં જ ભાઈ કેમ બને? કારણ કે અહીંયા કર્ણને દેન કરિયા દીધેલી ફૂલ પાડા, અને એના જે બધા વાઇબ્રેશન હજી આ આખી સુરતની ધરતી ઉપર છે, એટલે તમને આખી દુનિયામાં વધારેમાં વધારે દાનવીર અથવા પ્રેમાળ માણસો તમને સુરતમાં મળશે. હું કામ ભાઈ? તો એનો જીવતો જાતનો દાખલો આપું કે નરેન્દ્રભાઈ મોદી પીએમ થઈ ગયા અને પછી એને એનો સૂટ વેચવો હતો અને એની બધી વસ્તુ વેચવી હતી, તો આખા ઇન્ડિયામાં એટલા બધા શહેર હતા, મુંબઈ હતું, કલકત્તા, મદ્રાસ, દિલ્હી અને અમદાવાદ મોટું હતું, તો એને બધું વેચવા સુરતમાં હું કામ મૂક્યું ભાઈ? બધાને ખબર છે કે સુરતથી લાલાના દિલ બહુ વિશાળ છે, એટલે સુરતીઓ એટલે ઝઘડો ન થાય બહુ, કારણ કે આ ધરતીનો પ્રતાપ, આપણી હોશિયારી નથી એમાં, આ ધરતીનો પ્રતાપ છે કે અહીંયા બધાના દિલ મોટા થઈ જાય. એટલે ધરતીનો પ્રતાપ પણ હોય છે. તો આટલું સાંભળ્યા પછી મને ખબર પડે કે આપણે વાતો કયા બેજ ઉપર કરવી છે. એટલે તમે જો પ્રશ્નો પૂછશો તો આપણે વાતો થાય કે તમારો જે કંઈ મગજમાં છે, કઈ વાતમાં આપને ઇન્ટરેસ્ટ છે, તો એ પ્રમાણે જો તમારા મનમાં કંઈક પ્રશ્ન ઊભો થાય અને કોઈ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે તો આપણને વધારે આનંદ આવશે. યસ સર. મને તમે એન્ડોર્સ કરી, પરંતુ તમારી કંપનીની અંદર ઇન્ટિગ્રિટી સિવાય બીજું ઘણું બધું એવું છે કે જેથી તમે એક નાના રત્ન કલાકારમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરી શક્યા, એના રહસ્યો, તમારી ફેમિલીની સફળતા, કેવી રીતે તમે સંઘભાવનાથી લોકોને સાથે રાખી શક્યા, તમે તમારા કર્મચારીઓ પ્રત્યે કેવું વર્તન રાખો છો, એ લોકોનો શું ઇશ્યુ હોય છે તમારી કંપનીની ભાગીદારીની અંદર, આ બધી વાત છે. એમાં શું થાય કે આખી દુનિયામાં ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પોતાના વખાણ કરવા એ મૃત્યુ સમાન છે, અઘરું બહુ છે. હવે મારી પાસે પાછી નિખિલભાઈએ જે પ્રશ્નો પૂછ્યા ને, એમ મારી પાસે અનુભવ બધા છે, પણ ઝાઝા અનુભવ મારા લાઈફના છે, એટલે મારે મારી વાત કરવી પડે. હવે હું મારી વાત કરવા જાઉં એટલે આપ વખાણ થાય અનાયાસે, આપ વખાણ થઈ જાય એટલે દોષ લાગે. પણ ભગવાનને પ્રાર્થના કે આપણે અહંકારથી એવી કોઈ કે આપણે પ્રતિષ્ઠા મેળવવાની ભાવનાથી નહીં કરીએ, આપણે જે વાતો કરશું એ નિખાલસ ભાવથી કરશું, ઈશ્વરને ઓળખીને, એટલે એ જે દોષ આપણને ન લાગે એવી પ્રભુને પ્રાર્થના. મેં આપને ડોંગરેજી મહારાજની વાત કરી, સૌથી મારી પ્રગતિની શરૂઆત ક્યાંથી થઈ? ડોંગરેજી મહારાજની કથા સાંભળી, રવિવારનો દિવસ હતો, અને મેં મારા શેઠને એમ કીધું કે લાલજીભાઈ હતું એમનું નામ, એનાય લગ્ન નો થયા, મારાય નો થયા, તો અમે એમ કીધું કે શેઠ એ કારખાનામાં જ હોતા શેઠ, તો મેં કીધું 6 ઘંટી હાલતી ને અમે 30-35 માણસનો સ્ટાફ, બધા યંગસ્ટર 15-25 વર્ષના. મેં કીધું શેઠ મને કથા સાંભળવા 1 અઠવાડિયું જવું છે,
તો મને કે તું ઘાટ કોણ કરે, તું ઘાટ કર, હું લેટનો ઘાટનો કારીગર હતો. તો આગળ મારી પછી 8 કારીગરને હીરા જાય રાઉન્ડ કર્યા પછી. તો મને કહે તારે, મેં કીધું હું હીરા રોજ 20 કરું છું ને, તો તમને રાત્રે આવીને 20 હીરા બનાવી દઉં. તો મને કહે જા, તો તમ તારે તારે છૂટશે. એટલે હું દરરોજ કથા સાંભળવા જાઉં અને 6 વાગ્યે કથા પૂરી થાય એટલે કારખાને જાઉં, અને કારખાને જઈ અને રાતે 11-12 વાગ્યા સુધી પાછા બેહું એટલે 20 હીરા થઈ જાય. આ રોજ મારો ક્રમ આખો અઠવાડિયાનો. આ રીતે મેં કથા સાંભળી. હવે કથામાં મને શું મળ્યું? સૌથી પહેલું કે સેમ ડે એ અમલ થાય એવું, કે ડોંગરેજી મહારાજ એમ બોલ્યા કે તમે જેવું બધાને આપો ને એવું સામે તમને મળે. તો તમને માન ગમે છે, તમે બધા તમારા હૃદયને પૂછી લો કે તમને કોક માન આપે તો તમને ગમે છે. તો મેં મારા હૃદયને પૂછ્યું, મને એમ થયું કે આલો આપણે છોકરા હોય ને તો કોઈ માન આપે નહીં, કોઈ પૂછે નહીં. અને અમારે કાઠિયાવાડમાં તો એવો રિવાજ, આપણે કાંઈક મહેમાન આવ્યા ને બોલીએ ને, એ છોકરા ભાઈ અહીંયા તો ઊભાઈ ન રહેવા દે પાસે. એટલે આપણને ખબર કે માન બહુ ગમે પણ ક્યારે કોઈ માન મળતું નહીં. તો એણે એમ કીધું બહુ સીધું છે, કાંઈ કરવાનું નહીં, તમે બીજાને માન આપવા મળો ને એટલે તમને માન મળે. એટલે આપણે તો એમ થયું કે આમ આમાં મફતમાં છે તો આ વ્યૂહ અપનાવીએ. એટલે બીજે દિવસે જઈ કારખાનામાં બધા અમે છોકરાઓ હતા, એટલે દાખલા તરીકે ભગવાન ભાઈ હોય તો આપણે ભગલો કહેતા હોઈએ, વીરજીભાઈ હોય તો વીરો કહેતા હોઈએ, કાનજીભાઈ હોય તો કાનિયો કહેતા હોઈએ. એટલે બીજે દિવસે જઈ અને બધાને માન આપવાનું શરૂ કર્યું, ભગવાનભાઈ, કાનજીભાઈ, વીરજીભાઈ. તો બધા કે હાળા ગોવિંદાનું ખહી ગયું છે કારખાનામાં, કે આ એક દીમાં આમ કેમ મળ્યો બોલવા. તો બધા મશ્કરી કરે ને હું ખાલી સ્માઇલ આપું, એક શબ્દ ન બોલું. એક મહિનો ગયો, 2 મહિનામાં તો એવો ચમત્કાર થયો, આખું કારખાનું મારું રિસ્પેક્ટ કરવા મળ્યું. અને મારી કોઈક જરાક મશ્કરી કરે ને એટલે બીજા બધા 4 જણા આવી જાય, એ ગોવિંદભાઈનું નામ લેતા નહીં, ગોવિંદો 2 મહિનામાં ગોવિંદભાઈ થઈ ગયા. એટલે આપણને એમ થયું કે આ હાળું બહુ સીધું છે અને બહુ સસ્તું છે. અને આ ફોર્મ્યુલા આજ સુધી મેં અપનાવી છે. દાખલા તરીકે મારો સગ્ગો ભત્રીજા એટલા છે, હમણાં ફેમિલીને હું વાત કરીશ ત્યારે તમને ખબર, નકર વિષયાંતર થઈ જશે. એટલે આ સિદ્ધાર્થભાઈની સીધી આપણી ગાડી લાઇનસર ન હાલે, પછી આમ તરત પૂલું થઈ જાય. એટલે આપણે બને ત્યાં સુધી એક વાત પૂરી કરીએ. એટલે મેં ભત્રીજા હોય, મેં કોઈને તું જ કીધો ભત્રીજાને. દાખલા તરીકે મારો ભત્રીજો રાહુલભાઈ હોય તો હું એને રાહુલ જ કહું, તો હું એને હું કહું રાહુલભાઈ. એટલે મારો ભાણો હોય તોય હું એને કહું ભાઈ. એક દિવસ 25-એક વર્ષ પહેલાંની વાત છે, મારો ભાણા દિનેશભાઈ, મારી બહેનનો દીકરો, અમે બે એન્ટવર્પ બેઠા હતા એને ઘરે, એ ન્યા રહે છે. મને કે મામા તમે મને દિનિયો કહો તોય હાલે, પણ તમે રોજ મને હું સમજનો થયો ત્યારથી દિનુભાઈ 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 કર્યું છે. હવે કારક જો દિનેશ બોલાઈ ગયો હોય ને તો મને એમ થાય કે હું મોટા વાંકમાં આવ્યો છું, કાંક મામા આજે આમ કેમ બોલાઈ ગયું. એટલે આપણે જે બીજાને માન આપીએ એનું કેટલું વજન થાય એની ઉપર. એટલે મને બધા માન આપવા મળ્યા, માન આપવા મળ્યા, રિસ્પેક્ટ કરવા મળ્યા, એટલે આપણો કોન્ફિડન્સ વધે, તરત જ વધ્યો. અને કોન્ફિડન્સ વધ્યો એટલે જે કામ કરવા મળ્યા એમાં સક્સેસ થયા. કેમ? મિત્રો બહુ વધ્યા. આપણે બીજાને માન આપીએ એટલે એ આપણો મિત્ર થાય, બીજાનું ઇન્સલ્ટ કરીએ એટલે આપણો દુશ્મન થાય. હવે સ્વભાવ જ એવો બની ગયો માન આપવાનો, એટલે આખી દુનિયામાં દુશ્મનો ઊભા જ નહોતા અને મિત્રોનો મોટો મેળાવડો થઈ ગયો. આ પ્રગતિનું પહેલું પગથિયું આ. હવે ડોંગરેજી મહારાજ એમ કહેતા નહીં, આ માનની વાત છે, ડોંગરેજી મહારાજ એક્ઝામ્પલ સાથે કહેતા કેવી રીતે તમે માન આપો તો તમને મળે. તો તમે હિમાલયમાં જાઓ, હજારો પહાડિયા છે, લાખો પહાડિયા છે, ત્યાં જઈને કોઈ એમ બોલે ભગવાન તારું ભલું કરશે એટલે 10-20 વખત પાછો અવાજ આવે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે. ત્યાં જઈને કોઈ એમ બોલે તારું સત્યાનાશ થાય એટલે 10-20 વખત અવાજ આવે, તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ થાય. એમ ડોંગરેજી મહારાજે એક્ઝામ્પલ સાથે સમજાવ્યું કે તમે આ રીતે બીજાને માન આપો એટલે તમને આ મળે. અને મને પોતાને પ્રેક્ટિકલ થઈ આનો અનુભવ થઈ ગયો. અત્યારે આખી દુનિયામાં ખાલી હું તું કહેતો હોઉં એવા મારા ઘરના 6-7 સભ્યો, 2 દીકરીઓ, 2 જમાઈ,
પુત્ર, પુત્રવધુ અને મારા વાઈફ, હું કામ? એ લોકોએ બળવો પો કર્યો, હું એને તમે જ કહેતો હતો. પછી એક દિવસ એને એમ કીધું કે આપણે કીધું ને તમે કેમ બહુ આમ ઓલામાં રહ્યો છો, આમાં મારી હારે ખીલીને હું, કારણ કે મેં તમને કોઈ દી કંઈ કીધું જ નથી. તો કે આ મોટો વાંધો છે, તમે હવે કંઈક તું કહો, અમારી મશ્કરી કરો, અમને કંઈક કહો, તો અમે તમારી હારે ખીલી એકીને આ વજનમાં બધું થાય છે. એટલે એ લોકોએ બોલવાનું બંધ કર્યું, બળવો કર્યો, ત્યારે આટલા જણાને ખાલી આખી દુનિયામાં હું તું કહું છું, બાકી નાનો હોય કે મોટો હોય અને આપ અથવા તમે જ કહેવાનું. એટલે આપણને ક્યારેય કોઈને અપમાન કરવાનો સમય, આપણે આપણે સારું કરીએ, સામેવાળા સારું નથી કરતા, આપણને ગમે છે માન. એટલે કોઈ વિરોધ ન થયો એટલે જીવવાની બહુ મજા આવી. અને જ્યારે આપણું મગજ શાંત હોય, સારું હોય, તો જ સારા વિચાર આવે અને સાચા વિચાર આવે. એટલે આ એક, હવે બીજું, ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જેને ભાઈમાં ભગવાન દેખાતા નથી એ દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં. અને કોઈ એમ ભાઈને ભૂલીને માનતો હોય કે હું દેશ સેવા કે દેવ સેવા કરું છું, તો એની ભક્તિ નથી પણ ભ્રમણા છે. આ ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ મારા મનમાં ઉતરી ગયું. અમે પાંચ ભાઈ, કાકા દાદા મારા ફાધરને એ ચાર ભાઈ, કાકા દાદાના અમે 17 ભાઈ, 13 બહેનો, મારે રિયલ બે સિસ્ટર અને કાકા દાદાની ચાર ભાઈ વચ્ચે 13 બહેનો ને 17 ભાઈ. પહેલી વખત હું 77માં બેલ્જિયમ ગયો, મને એમ થયું આ પણ એક દુનિયા છે. આપણે અત્યાર સુધી કલ્પના મુંબઈ સુધીની જે કરી હતી, પણ આ પણ એક દુનિયા છે. તો મને એમ થયું કે હવે મારે દર મહિને અહીંયા આવવાનું, ફોરેન રહેવાનું, આ આ કલ્ચર. અને મારા ભાઈઓ બધા ગામડામાં હોય, પછી ખેતી કરતા હોય, એને ત્યાં કાલ લગ્નનો પ્રસંગ આવે, હું એને 1-2 લાખ રૂપિયા આપું ને એ લોકો સારી રીતે લગ્ન કરે ને બિચારા જીવન જીવે, એના કરતાં મારી સમકક્ષ હોવા જોઈએ કે એને કોઈ દિવસ મારી પાસે પૈસા માગવાનો વારો આવવો જોઈએ નહીં, તો મારે શું કરવું? એટલે મારા મોટા ભાઈ જ મને લાવેલા 6 મહિના, એ તો અહીં હતા જ. મારો નાનો ભાઈ છે, મારો 4th નંબર ભાઈઓમાં નાનો ભાઈ છે, એ અહીં મારી ભેગો અભ્યાસ ભણતો હતો, એટલે 3 ભાઈ તો અમે સુરત હતા જ, 2 સૌરાષ્ટ્રમાં હતા, એટલે સૌથી પહેલાં 2ને સુરત લાવવાનું કીધું. તો અમારા ભાઈ શું કહે, જો ગામમાં કોઈને મોટરસાઇકલ નહીં, અમારે મોટરસાઇકલ, કોકને 500 રૂપિયા ઉશીના જોતા હોય તો અમારી પાસે લેવા આવે, અમે ગામના રાજા, હવે તારી પાસે અમે સુરત શું કામ આવી, સુરત આવી એટલે પૈસા વાપરવા તારી પાસે માગવાના. એટલે હવે આ રીતે અમે આવી, એટલે 2 વર્ષ તો એને સમજાવતા થયા. એક એક્ઝામ્પલ મેં એવો આપ્યો કે આપણે બધા ભાઈઓ ભેગા છીએ, પૈસા કમાવાની વાપરવા માટે તમારે સુરત આવવાનું છે, કારણ કે તમારે અત્યારે દૂધાળા શ્રીખંડ ખાવો હોય, વિચાર થયો તો તમે શ્રીખંડ લેવા અમરેલી જાઓ, 1.5 કલાક જતા, 1.5 કલાક આવતા, અને ત્યાંથી તમારે શ્રીખંડ લઈને આવવાનું, 12 રૂપિયાનું પેટ્રોલ બાળવાનું, અને તમે 2 રૂપિયાનો શ્રીખંડ લો, 14 રૂપિયામાં તમે 1.5 કલાકે શ્રીખંડ ખાઓ, અને સુરતમાં તમને ઈચ્છા થઈ હોય તો 2 રૂપિયામાં 3 મિનિટમાં શ્રીખંડ ખાવા મળે. પૈસા વાપરવાની જગ્યા સારી છે એટલે તમારે સુરત અવાય. માની ગયા, મેં એને સ્વતંત્રતા આપી કે મારી પાસે કોઈ દે પૈસા માગવાના નહીં, બીજા પાંચ કેવી રીતે આખી સિસ્ટમ બનાવી દીધી. એ 2 ભાઈ આવ્યા, એની રીતે કામે સડી ગયા. પછી અમે નક્કી કર્યું કે કાકા દાદાના દર વર્ષે 1 ભાઈને ઉછકવાના. પછી એ લોકો આગળ આવ્યા, તો પછી બધા થઈ અને નક્કી કરે કે આ વર્ષે કયા 2 ભાઈને ઉછકવાના, કઈ બેનને ઉછકવાના. એમ કરીને આ 77માં અમે લોકોએ જે અભિયાન શરૂ કરેલું, 2000માં 17-17 ભાઈ અને 13 બહેનો, 30-30 ભાનરડાને પોતાનો બિઝનેસ, પોતાનો બંગલો અને પોતાની મોટરકાર, આ 3 એનું જીવન જીવવાનું જે સ્ટેપ છે એ મારું અભિયાન 2000માં પૂરું થયું. એટલે કહેવાનું એ છે કે આમાં આપણું કાંઈ જાતું નથી. અત્યારે તમને ફેમિલીનો લાભ શું મળે છે એ કહું કે મારા ફાધરને એ 4 ભાઈ, મારા દાદાનું નામ કાનજી દાદા, એટલે કાનજી દાદા ફેમિલી ગણાય. 2 ફઈ મારે, 6 કુટુંબ અને 6 જનરેશન, 850 માણસ અમે દર વર્ષે એક સાથે મળીએ છીએ. દશેરા પછી અને
પૂનમ પહેલા જે પણ શનિવાર આવે એ શનિવારે સાંજે 6 થી રાત્રે 2 સુધી 8 કલાક આખું ફેમિલી સાથે રહે. બધા ફોરેન હોય તો ફોરેનથી પણ આવે, બધા આખું ફેમિલી એક સાથે મળે. હવે 850 માણસનું પોઝિટિવ ફેમિલી કેમ બન્યું? ડિપેન્ડ ઓફ ધ ડોંગરેજી મહારાજ, આ એનો પ્રભાવ છે. એટલે ક્યારેય સુખ છે ને, અત્યારે પૈસાની વાત થતી હતી એટલે કહું, પૈસા છે ને એ સાધન છે, પૈસાની બહુ જરૂર છે. પૈસો ન હોય તો નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ, એટલે નાથા લાલ થવા માટે પૈસાની બહુ જરૂર છે. પણ પૈસા સુખ આપે એની જેવું બીજું કોઈ જૂઠાણું નથી. પૈસા સાધન છે, એ સગવડતા આપે, પૈસા સુખ આપે નહીં. તો સુખ કોણ આપે? સુખ સમજણ આપે. આપણી સમજણ શું છે? સુખ સમજણ સિવાય બહાર છે જ નહીં. એટલે આપણો સ્વભાવ કેવો છે? સુખ દુઃખનું કારણ સ્વભાવ છે. એટલે આપણા સ્વભાવ ઉપર જ આપણને સુખ દુઃખ મળે છે. હવે તમારો એક કોઈ પ્રશ્ન બાકી રહ્યો ભાઈ? હા સાહેબ બોલો. ચિંતા હોય તો કેવી રીતે દૂર થાય? એ તો ગરમી થતી હતી. ગરમી કેવી રીતે દૂર થાય? તો આ કોટ કાઢી નાખો, વજન કાઢી નાખો તો ગરમી દૂર થાય. એ આ આ ચિંતા એ ગરમી જ છે, ક્રોધ થાય ને. હું તમને કયા રેફરન્સમાં પૂછું ત્યાં? સમજણ અને એની વાત કરીને એના રેફરન્સમાં પૂછું તમને. તો ગમે જ કરી, હું એક પોઈન્ટ પર આવું છું. ચિંતા એ ચિતા સમાન છે. એક મિનિટ, એકદમ સાચી વાત છે. તો એ તમારે છે દૂર કરવી હોય તો તમે મને આ બતાવ્યું ને કે સમજણ, એનાથી ચિંતા દૂર. એકદમ સાચી એ રેફરન્સમાં તમને પરફેક્ટ તમને હોય 100% સંતોષ થાય એવો જવાબ આપી દઉં. પહેલા છે ને, સુખ અને દુઃખની વ્યાખ્યા હું તો એ આપણને ખબર નથી. આપણું ધાર્યું થાય ને એને આપણે સુખ માનીએ છીએ, અને આપણું ધાર્યું ન થાય ને એને આપણે દુઃખ માનીએ છીએ. પણ ઘણા વખત આપણું ધાર્યું ન થાય એ પણ આપણા લાભ માટે હોય છે, પણ ખબર હોતી નથી. આપણે અજ્ઞાની છીએ, પડદા પાછળ શું છુપાયેલું આપણને ખબર નથી. એટલે આપણે આરોપ આપણી ઉપર લઈ લઈએ છીએ ને તરત સુખ દુઃખમાં આવી જઈએ છીએ, એટલે આપણને ચિંતા થાય છે. આ પહેલું પગથિયું, ચિંતા શા માટે થાય છે. મારો પર્સનલ, હું જે મારી માન્યતા પોતાની, કે મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આદર્યા અધવચ્ચે રહે હરિ કરે સો હોય, આ નરસિંહ મહેતાએ ગાયું છે અને 100એ 100% હું એને માનું છું. એટલે મારું મહત્વ્ય એવું છે કે ઈશ્વર ઈચ્છા વગર કાંઈ થતું નથી. આ બધી આપણે અત્યારે મળ્યા ને એ પણ એક ઈશ્વરની યોજના છે. ઈશ્વરની યોજના વગર કશું જ થતું નથી. દાખલા તરીકે હમણાં અમારો પ્રોગ્રામ હતો આણંદમાં, ત્યાં 4 કૃષિ યુનિવર્સિટીના ગઈ 28 તારીખે બધા ભેગા થવાના હતા, સાન્ચેલર અને ગવર્નરશ્રી આવવાના હતા, ચંદ્રા સાહેબ આવવાના હતા દિલ્હીથી. આ બધો પ્રોગ્રામ હતો. તોફાન થયા, પ્રોગ્રામ બંધ રહ્યો. કોણ કરીએ કે પ્રોગ્રામ? મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આદર્યા ધવચ્ચે રહે હરિ કરે સો હોય. હરિની ઈચ્છાથી જ થાય, પણ આપણું ધાર્યું જ્યારે થાય તો ઈશ્વરની કૃપા, આપણું ધાર્યું ન થાય તો ઈશ્વરની ઈચ્છા. બાકી ઈશ્વર વગર કાંઈ છે નહીં. એટલે આપણને ચિંતા થવાનું કારણ છે કે આપણું ધાર્યું ન થાય. પણ એના પર બહુ સરસ એક્ઝામ્પલ આપું, એક જ મિનિટમાં તમારે મનમાં બેસી જાય. અમારે હીરાવાળા બે શેઠિયા છે, એક 365 કરોડમાં હમણાં મુંબઈમાં એક કેટબરીવાળાનો બંગલો લીધો. એ ભાઈ ગવર્મેન્ટ નોકરીમાં અરજી આપવા ગયા, નોકરી ન લાગી એટલે ઠાકીને ક્યાંય નોકરી ન મળી એટલે હીરામાં આવી ગયા, અને આજે વિશ્વ લેવલની પાર્ટી બની ગઈ. ડી નવીન ચંદ્ર એન્ડ કંપનીવાળા શાંતિભાઈ છે, એના કોર્ટમાં પિયુન ની નહીં ઓલું કારકુનની ક્લાર્કની નોકરી કરતા હતા.
તો એ ક્લાર્કમાં બરાબર નહોતા એટલે એને આપ્યો પેલું જે કાંઈ હોય તે એને એમ લાગ્યું કે આ સરકારી કામમાં કામ કરો તો કોઈ કિંમત નથી. એ વહી ગયા મુંબઈ અને આજે 1200 કરોડનું એ એક્સપોર્ટ કરે છે. હું આપને એમ કહું કે હવે આપણે જે બહુ જાણીતી ને માનીતી વાત કે અબ્દુલ કલામની બાયોગ્રાફી આમાંથી જેટલાએ વાંચી હોય ને એટલા ઉત્સાહત કરો. બાયોગ્રાફી ધન્યવાદ, તમને નમસ્કાર કરું છું. હવે હું તમને બધાને પ્રાર્થના પણ કરું છું કે આમાં 5 હાથ ઊંચા થયા. તમે આ સુરતના આટલા બધા સુજ્ઞ સાત્વિક સજ્જનો અને તમે જો ગાંધીજીની આત્મકથા ન વાંચી હોય તો તમે બહુ જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે. એટલે જીવન જીવવાનું આવે ત્યાંથી પછી આપણી પાસે સુખના રસ્તા બહુ છે પણ સુખને આપણે રસ્તો ગોતતા જ નથી તો આવે ક્યાંથી. એટલે મારી તમને પ્રાર્થના છે કે સૌથી પહેલાં અઠવાડિયામાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પૂરી કરી દેજો એક અઠવાડિયામાં, અને પછી 1 મહિનામાં આ જે અબ્દુલ કલામની જે બાયોગ્રાફી છે હું ભાઈ અગનપંખ અને ઇંગ્લિશમાં એને કહેવાય વિંગ ઓફ ફાયર. તો હવે અબ્દુલ કલામે એમ લખ્યું છે કે હું જ્યારે ભણી રહ્યો પહેલાં એની બધી સ્ટોરી છે, પેપર વાંચતા ને રોજ 3 માઇલ લેવા જતા ને પછી ઘરે ઘરે પેપર નાખવા જતા ને ભણ્યા ને ભણવામાં શું શું તકલીફ પડી બધું આવે છે. પણ જ્યારે એ ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે એક ઇન્ટરવ્યૂ દિલ્હી આપ્યું અને એક આપ્યું એમણે દેહરાદૂન. દેહરાદૂનમાં એને લશ્કરમાં પાયલોટ બનવાનું હતું, એમાં એનો નંબર ન લાગ્યો કારણ કે એ 9મે નંબરે હતા ને 8 જણાને લીધા, 1 નંબરમાં રહી ગયા. એટલે એનો એક મિત્ર હિન્દુ હતો, એ 2 જણા ગયા ઋષિકેશ, અને ઋષિકેશ જઈને સવારના ફોરમાં આ અબ્દુલ કલામ નિમાણા થઈને આમ 5:30 વાગ્યામાં સવારે ઊભા હતા ગંગા કિનારે, એમાં એક સ્વામી મળ્યા. એટલે સ્વામીએ કીધું કે છોકરા સવારના ફોરમાં કેમ આટલો બધો તું ઓલો છે? તો બીજા આપણો જે છોકરો એનો ફ્રેન્ડ હતો એણે એમ કીધું કે એને ગઈકાલે ઇન્ટરવ્યૂમાં એનો નંબર ન લાગ્યો એટલે આજે એ બહુ ટેન્શનમાં છે, ચિંતામાં છે. એટલે ઓલા એમ કીધું સ્વામીજીએ કે આ જગતનો નિયંતા તું છો તે તું ચિંતા કરશો? પહેલો શબ્દ આ બોલ્યા. પછી સ્વામીએ જે એને સમજણ આપી એનું અબ્દુલ કલામે આખું પાનું લખ્યું છે, અને નીચે એમણે એવી નોટ લખી છે કે જો મને ત્યાં નોકરી મળી ગઈ હોત તો હું આજે કદાચ બઢતી લેતા લેતા આ સ્થિતિમાં પહોંચ્યો હોત, પણ આજે મિસાઇલ મેન ન બન્યો હોત. એમ પોતે લખ્યું અબ્દુલ કલામે, કારણ કે ત્યારે હજી રાષ્ટ્રપતિ નહોતા, એણે જ્યારે બાયોગ્રાફી લખી ત્યારે એ મિસાઇલ મેન હતા. પણ હવે તમે જ કલ્પના કરો કે પડદા પાછળ શું છુપાયેલું આપણને ખબર નથી. અબ્દુલ કલામે ચિંતા કરી એ હાવ ખોટી હતી? આપણે બધાએ માનીએ હવે? બસ આપણી ચિંતાઓ બધી આવી જ હોય છે. આટલું જ સમજવાનું છે કે ઈશ્વરને જે ધાર્યું તે કરશે. આપણે નિયામકમાંથી બહાર નીકળી જઈએ એટલે ચિંતા આપણી પાસે આવે નહીં. ડગલે ને પગલે આ વ્યવહારમાં આવવી પડે. કારણ મારા કાકાના દીકરા છે, એમણે એક હમણાં મને સરસ કીધું, મને ગમ્યું, તમને કોઈને નહીં ગમે. પણ વાત એવી છે કે એક છોકરો ઊભો હતો ને, એટલે એ હું કરીશું છોકરા, અહીંયા આ 15 દી પહેલાંની જ વાત છે. તો એ છોકરાએ એમ કીધું, અમારા રિલેટિવનો હતો, કે હું 2nd યર્સમાં છું કોલેજમાં. તો કે હવે હું કરવાનો? તો કે બસ આ કોલેજ પૂરી થાય પછી કંઈક હું ભણવું હું વિચારીશ. તો કે એનો કાંઈ વાંધો નહીં, તું વિચારજે, બહુ ભણજે, પણ મારી વાત તું સાંભળ. તો કે હું? તો કે ભણતર છે ને એ મીઠા જેવું છે, સોલ્ટ જેવું છે ભણતર છે. એ ભણવું બહુ જરૂરી છે, કારણ શાકમાં મીઠું ન હોય તો આપણે શાક ભાવે ગમે એટલો સરસ વઘાર હોય. એટલે જરૂર પડે દાળ ગમે એવી હોય, ભજીયા હોય, પણ એમાં સોલ્ટ જોઈએ જોઈએ ને. એટલે ભણતરની બહુ જરૂર છે દીકરા. પણ સાંભળ, મીઠું માપસર નાખજે. જો જાજુ મીઠું નાખીશ ને તો શાકે નહીં ખવાય ને દાળે નહીં ખવાય. એટલે કે બહુ જે ભણ્યા ને બહુ
એ બધાય નામ ઈગો એવડા મોટા થઈ ગયા છે ને ઈગો, તે ઈગોના ભારથી જીવડે એ બધા પેલા થઈ ગયા છે, તે એ હળવા જ નથી થતા. અને એ કહે કે તમે જોજો મને, પછી મને મારી સામું જોઈને મને શું કહે ખબર, તમે જોજો બહુ ભણેલા હશે ને કે આઈએએસ ને આઈપીએસ ને એની ઉપરના જે કાંઈ હોય એના હાથમાંથી પેન પડી જાય ને તો એ વાંકા નહીં વળે. કેમ? એને ઓલું મીઠું વધારે કે પડી ગયું છે એટલે તમારે વાંકા વળીને પછી એને પેન આપવી પડે. એટલે જે લોકોને નમ્રતા રહે એનો વાંધો નથી, એની એનો ટકોર હતી કે અભિમાનનો આવવું જોઈએ. ભણતરની બહુ જરૂર છે દુનિયામાં, ભણ્યા વગર કાંઈ અબ્દુલ કલામ થવાય નહીં, ગાંધીજી થવાય નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ થવાય નહીં, આપણે સમજીએ છીએ. પણ એની સામે એ પણ કહું છું કે ભણતર કરતાં ગણતર બહુ મહત્વનું છે. મેં આ તૈણે નામ આપ્યા, એ તૈણે ધૂળિયા સ્કૂલમાં જ ભણ્યા છે, એને કાંઈ એરકન્ડિશન સ્કૂલ કે કાંઈ હારી સ્કૂલ નહોતી. એટલે પહેલાં છે ને સ્કૂલમાં વાલીઓ અત્યારે જાજા જાજો ટાઈમ સ્કૂલ હારી ગોતવામાં બગાડે છે. એટલે ભાઈ આપણું બારદાન કેવું છે એનો વિચાર કરો, સ્કૂલો તો બધી હારી છે. એટલે તમે અબ્દુલ કલામની બાયોગ્રાફી વાંચો એટલે ચિંતા આખી જિંદગી નહીં આવે. હવે તમને સંતોષકારક મળ્યો ભાઈ જવાબ મારો કે નથી મળ્યો? જવાબ તો સંતોષકારક મળ્યો, પણ જે આપણે ડિબેટિંગ એના માટે કે ચિંતા ચિદા સમાન છે, પણ જો સમજણ અને આવડતથી એને આપણે બહુ લાઇટલી લઈએ ને તો એ જરાય આપણે અસર નથી કરતી. હા, વાત તો એ કરી કે તમે ભગવાનની ઈચ્છા ભગવાનની કૃપા બે યાદ રાખો એટલે ચિંતા આપણી પાસે આવે નહીં. એની ક્વેશ્ચન સર, તમને લાઈફમાં શું ખૂટતું હોય એવું લાગે, હજુ તમારી કઈ મહત્વાકાંક્ષા બાકી? મહત્વાકાંક્ષા છે ને એ જો ખોટી હોય ને તો દુઃખરૂપ છે. અમારી કંપનીનો એક સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. એટલે આ વસ્તુ ક્યાંયથી જડેલી અને સેન્ટેન્સ બની ગયું એમ નથી, આ હૃદયમાંથી નીકળેલું છે. 20 વર્ષ પહેલાં કી પર્સનની સાથે મારી મીટિંગ ચાલતી હતી. મેં બધાને સમજાવ્યું કે તમારા હાથ નીચે જે લોકો કામ કરે છે, કોઈને હાથ નીચે 10 છે, કોઈને 100 છે, કોઈને 500 છે, પણ એક વાત સમજી લો કે આપણા હાથ નીચે જે લોકો કામ કરે એ આપણાથી જરા પણ નબળા નથી. એ આપણાથી જરા પણ બુદ્ધિમાં આઈક્યુમાં, પણ એ લોકોને ભગવાનની યોજનામાં એ ન્યા બેઠા છે. ભગવાનની યોજનામાં તમે અહીં બેઠા છો, ભગવાનની યોજનામાં હું આ ખુડીશે બેઠો છું. આ આખું જગત છે ને એ ભગવાનનું એક ડ્રામાનું સ્ટેજ છે. જેમ આપણો કોલેજમાં છોકરાઓ બધા એક જ હરખા હોય, પણ જ્યારે ડ્રામાનો સ્ટેજ ઉપર જાય ત્યારે એક રાજા બને, એ તો બધા હરખા જ હોય, પણ બધાના ડ્રામા અલગ અલગ હોય. એટલે એ ડ્રામા પ્રમાણે એને ન્યા ખેલ કરવો પડે. ન્યા જઈને ઓલો ચપરાસી એમ કહે તું રાજા નથી, આપણે બે હરખા છે, તો કોઈ દે ડ્રામા જામે નહીં. એમ ભગવાને ડ્રામામાં આપણને મોકલ્યા છે અને સાંજ સુધીમાં આપણને રોલ બહુ આપ્યા છે. સવારથી સાંજ સુધીમાં ઓછામાં ઓછા આપણા 50થી વધારે રોલ બદલે છે. પત્ની પાસે હોય તો પતિનો રોલ હોય, પતિ પાસે હોય તો પત્નીનો રોલ હોય, બાળકો સાથે હોય તો મમ્મી પપ્પાનો રોલ હોય, આપણા મમ્મી પપ્પા પાસે હોય તો દીકરાનો રોલ હોય, ઓફિસે જઈએ તો બોસનો રોલ હોય, ક્યાંક ઉપર ઘરાક પાસે જઈએ, કોઈ પણ જગ્યાએ આખો દિવસ નકરા રોલ બદલા જ કરે બદલા. પણ જે રોલ ભજવવાનો હોય એને 100% ભજવવાનો, એટલે તારી કોઈ દુઃખ આપણી પાસે આવે નહીં. એટલે આપે જે વાત કરી, હું તમને આમ ગોવિંદ કાકો ગાંડો લાગશે, હું પ્રેઝન્ટમાં જીવવાવાળો માણસ છું. તમને એમ થાય કંપની આપણી આવડી મોટી થઈ તો તમારી કોઈ અપેક્ષા વગર થઈ ગઈ? મારી કંપની ભગવાન ચલાવે છે, ભગવાન મને બુદ્ધિ આપે એમ હું હાંકું છું, ભગવાન જે વિચાર આવે એ મૂકું છું, બાકી હું સતત એવું વિચારું છું કે આજે મારી આ છેલ્લો દિવસ છે, મારી આ છેલ્લી કલાક છે, છેલ્લી ઘડી છે. એટલે મારે હવે મારે જે કરવાનું હું તો જે કરવાનું અત્યારે કરી લેવું, હવે નથી કાલ તો નથી પણ એમાં પછી હું. એટલે એ કોઈ
એવી કોઈ મહત્વકાંક્ષા જ નથી. અને એ આજકાલની નહીં, ડોંગરેજી મહારાજ એમ કહેતા કે આ દુનિયામાં માણસ બધી જ તૈયારી કરે પણ છેલ્લો વરઘોડો નીકળવાનો છે એની કોઈ તૈયારી કરતું નથી. ને મને લાગી આવ્યું એટલે હું 39 વર્ષની મારી ઉંમરે કે હવે મારે આ જવાનું હોય તો જ 39 વર્ષની ઉંમર હતી ત્યારથી તૈયારી થઈ ગઈ છે. આ 27 વર્ષ ભગવાને લટકાના આપ્યા છે. તમે જે અત્યારે બિઝનેસની અંદર જે ડેવલપમેન્ટ કર્યું એને માટેનું તમારી પાસે વિઝન અને પ્લાનિંગ હતું કે આ રીતે મારે ધંધાને આગળ લઈ જવો છે? બહુ સરસ, આપણે ધ પોઈન્ટ ઉપર આવીએ. સાહેબની વાત સાચી છે, બિઝનેસની વાત કરવાની છે. સૌથી પહેલામાં વહેલું કે ડોંગરેજી મહારાજે કીધું કોઈ પણ કાર્ય કરો ભગવાનને સાથે રાખો. બીજું, કાંઈ પણ તમે બિઝનેસ કરો એમાં ભગવાનનો ભાગ રાખો. આ બે પોઈન્ટ ઉપર આપણે દુનિયા જીતી ગયા અને આપણો બિઝનેસ હાલી ગયો. પહેલો પોઈન્ટ કે આ કંપની ભગવાનની છે, માને એણે રોલ આપ્યો છે બોસનો, મારે રોલ ભજવવાનો છે. પછી હારી આંકવી મોળી આંકવી એને કેમ કરવું એને જોવાનું, મારે શું જોવાનું. એટલે સતત રોલ મારે પરફેક્ટ ભજવવાનો, કારણ કે મને રોલ બોસને આપ્યો એટલે હું એને જવાબદારીમાંથી છટકી શકું નહીં. એટલે સૌથી પહેલાં કંપનીનું નામ રાખવાની વાત આવી તો નામ ભગવાનનું રાખવું. કયા ભગવાનનું રાખવું? તો બે ભગવાન વાલા, રામે વાલા કૃષ્ણે વાલા, એટલે રામકૃષ્ણ નામ રાખવાનું નક્કી કર્યું. પછી તો લક્ષ્મીજી જોઈ એટલે શ્રી રામકૃષ્ણ રાખ્યું. એ હવે બધા મને કે મિત્રો આ આ વાત છે 75-76ની કે આ આવું દેશી નામ કોઈ તારો હીરો જ નહીં લે, કારણ કે બધા ઇંગ્લિશ નામ અને આખું આવે ઇન્ટરનેશનલ બિઝનેસ ફ્યુચરમાં કરવાનો તો તું છે ને ઇંગ્લિશ નામ રાખ. મેં વિચાર્યું કે ભાઈ એ ભગવાન જ છે બોલતા હશે તો કાંક કહેતા હશે સારું. પાછું મને એમ થયું કે હવે ભગવાનનું નામ જો જૂનું થઈ જતું હોય ને ભગવાનનું નામ રાખીએ તો હીરા ન લેતા હોય તો કાં ભગવાન ખોટા ને કાં આપણે ખોટા, તો આપણો કોન્ફિડન્સ હોવો જોઈએ. એટલે આપણે ભગવાનના નામની કંપની ચાલુ કરી દીધી. બહુ જૂની કહેવાય તઈ. હવે તમને હું કહું એમનો ચમત્કાર, આજે આખી દુનિયામાં જે ડાયમંડ કટિંગનું કામ થાય આખા વર્લ્ડમાં એમાં 100 હીરામાંથી 93 ડાયમંડ આખા ઇન્ડિયામાં બને અને 93માંથી 80-85 હીરા ખાલી સુરતમાં બને. આખી દુનિયાનું પ્રોડક્શન ડાયમંડનું 80 હીરાથી વધારે સુરતમાં બને છે. હવે આખી દુનિયાને સુરતમાં જ હીરા જોઈએ છે કારણ કે 80% પ્રોડક્શન સુરતમાં છે. હવે રામકૃષ્ણ જે જૂનું નામ હતું એ અત્યારે નંબર 1 થઈ ગયું કારણ કે ઇન્ડિયન નામ થઈ ગયું, સુરતનું થઈ ગયું. તો જે છેલ્લું હતું એ પહેલું થયું. તો ભગવાનને 40 વર્ષ પહેલાં દેખાતું હશે ને, કારણ કે કંપની એની હતી તો એને ખબર છે ને કે હું નામ રાખવું, એટલે એણે આ નામ રાખેલું. હવે આપણને એમ થાય કે ગોવિંદ કાકા બહુ પૈસા વાપરે ને કે કંપની બહુ વાપરે ને કંપનીને બહુ આપે ને ફલાણ, એલા ભાઈ આ ભગવાનનો ભાગ વપરા, આપણું કાંઈ નથી, મારું ખાલી નામ ભગવાન મને જહ આપે. તમે એકવાર કરી જ જોવો કે 8% ભગવાનના. હવે એ વરહ થયું એટલે એ બાજુ મૂકી દીધા. 5 લાખ રૂપિયા તમારી પાસે એ એકાઉન્ટમાં પડ્યા છે, હે? પછી કોઈક આવે કે મને આમાં 1 લાખ રૂપિયાનું ડોનેશન જોઈએ છે તો તમારું મન શું કહે? આપણા ક્યાં છે આ ઓલા ભગવાનના ખાતાને આપો ને, એટલે જીવ મોટો થઈ ગયો. અને જે લોકોને આ દુનિયા આપે ને એ જ બધાને ગમે છે, એટલે લઈ જાય કોઈને ગમતું નથી. એટલે આપણે ગમવા મળીએ, ગમવા મળીએ ને એટલે લોકો આપણી પાસે નજીક આવે, નજીક આવે એટલે આપણો ધંધો સારો હાલવા મળે. કારણ કે ધંધો કોણ ચલાવે? સામેવાળા. આપણે ચલાવીએ છીએ, ધંધો સામેવાળા ચલાવે. એટલે માનો કે હું દુધાળા મો, હે, 700 માણસની વસ્તી છે અને મારે આજ ફેક્ટરી ત્યાં નાખી હોય ચાલે? એ તો માણસોથી જ હાલે, તો સામે માણસો જોઈએ ને. એટલે આ જે બિઝનેસની આપે જે વાત કરી, સૌથી પહેલામાં વહેલો નિયમ એ છે કે તમે ભગવાનનો ભાગ તમારા ધંધામાં રાખો. બિઝનેસ ગમે તે કરો, નોકરી કરો. રમેશ ઓઝા સ્વિટ્ઝરલેન્ડ કથામાં હું ગયો હતો તો રમેશભાઈ ઓઝાએ એમ કીધું કે ભાઈ તમારે
દસમો ભાગ ભગવાનનો રાખવો જોઈએ. એ કે આમ તો બધા રાખે, પણ જ્યારે 1000 કમાતા હોય ને તે 100 આપવામાં વાંધો નથી, 1,00,000 કમાતા હોય ને તો 10,000 આપવામાં વાંધો નથી, 1,00,00,000 કમાય ને તો હજી 1,00,00,000 સુધી વાંધો નથી. પણ હાલા જો 5-10 કરોડ ને 20 કરોડ કમાવા મળ્યા પછી એમ થાય ઓહો 2 કરોડ કંઈ આપી દેવાય. એટલે ત્યારે રમેશભાઈ ઓઝાએ જે એક શબ્દ કીધો તો એ આપણા હૃદય હોહરવો નીકળે એમ છે. એ એમ કે ઓ ભિખારી, તું હું ભગવાનને 10% આપવા વાળો, ભગવાન તને 90% આપે છે. એટલે આપણે એમાં જરાક પછી ઠેઠ સુધી જ્યાં સુધી ભગવાન આપે ત્યાં સુધી એમાં કંઈક વિચારો ફરી ન જાય એવું જોવું જોઈએ. એટલે ભગવાન જ કંપની આંકે. હવે આપને વાત કહું પ્રૂફ, ભગવાન કેમ કંપની આંકે. તમે એમ કહો એમ બધા રેઢા રાજ ભૈયા જાય એમ હાલતું છે, પણ એમાં તમારે કોન્ફિડન્ટ એ તો હોવો જ જોઈએ કે ભગવાને મને જવાબદારી આપી છે, એ મારે 100% ડ્રામાનો રોલ ભજવવાનો, તો હું બોસ હોય તો બોસનો રોલ ભજવવાનો, એમાં ક્યાંય ખામી આવવી જોઈએ નહીં, ભલે ભગવાનની કંપની હોય. હવે હું આપને વાત કરું, 2008માં મંદી આવી, આપને બધાને ખબર છે અમારી મંદી આવી, કારણ કે હીરામાં 100 ના 70 થઈ ગયા એક મહિનામાં, 100 રૂપિયાનો જે 100 ડોલર હાલતા તેના 70 ડોલર થઈ ગયા. એટલે કોઈ પણ માણસ ધંધો કરતા હોય તો મૂડીથી 3 ગણો તો હોય સ્ટોક. હવે એ સ્ટોકમાં 30% જાય તો મૂડી વહી જાય, તો હવે બધાએ એટલે ગભરાઈ ગયા હતા અને બધાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યા. હવે તઈ ભગવાને મને હું બુદ્ધિ આપી, કારણ કે હું ભગવાનને પૂછું તમારે શું કરવાનું, મને કહી દો ને એટલે હું કરવા માંડું. એટલે ભગવાને મને કીધું કે તું હમણાં કાંઈ મહિનો કાંઈ વિચારતો નહીં. એટલે આપણે 2008ની મંદીમાં મેં મંદી બાબતની વાત 3 મહિના એક પણ મારા મિત્ર હારે નહોતી કરી, કાંઈ નહીં, ભગવાન મને જે વિચાર આપે હું કરી, અત્યારે કોઈ નિર્ણય નહીં. પછી મને એક દી રાત્રે હું હૂતો હતો ને વિચાર આવ્યો કે આપણે શું કરવું જોઈએ, તો એમ આપણે જ્યાં સુધી કંપનીમાં આપણે રહીએ, હું કંપનીમાં રહું ત્યાં સુધી મારો સ્ટાફ રહે, આવું રાત્રે વિચાર આવ્યો. હું કામ આવ્યો તો અમે કંપનીમાં કોઈને વર્કર નથી કહેતા, સ્ટાફને જ કહેતા, અમે ફેમિલી મેમ્બર પહેલેથી કહીએ છીએ. એટલે એ પણ ફેમિલી મેમ્બર છે, તો હું દાખલા તરીકે ફેમિલીનો વડીલ છું, આ બધા એના દીકરા દીકરી એવું જે ગણો તે બધાય છે, તો એને મારે કેવી રીતે કાઢવા. એટલે હું કોઈને આમાંથી જાય છે. હવે મારે મારા પાર્ટનર, મારા ભાણા ભત્રીજા ભાઈ બધાને સમજાવવા કેમ. એટલે એ બધા મને કહેતા હતા આપણે શું કરશું હવે, આમાંથી કેટલાને રજા આપશું. મેં કીધું કંપની બચાવવી હોય તો રજા તો આપવી જ જોઈએ ને, પણ આપણે એમ કરો ને 2-4 દી પછી વિચારીએ. 2-4 દી ગયા એટલે મેં એને કીધું, જો ભાઈ મેં આખી જિંદગી હાયરનું કામ કર્યું, ફાયરનું કર્યું નથી, તમે લોકો લિસ્ટ બનાવો ને કેટલાને આપણે રજા આપવી છે. તો 6,000 માણસો હતા, એમાંથી લિસ્ટ લઈને આવ્યા અઠવાડિયા પછી કે આપણે આ 2,000ને રજા અપાય. મેં કીધું બહુ સરસ. પછી મેં એને કીધું, તઈ 25,000ની એવરેજ હતી 6,000ની, તો મેં એને એમ કીધું કે આને 25,000ની એવરેજવાળા છે બરાબર છે, એટલે આપણે 15 કરોડ રૂપિયા પગારમાં જાય છે, આ 2,000ને રજા આપો ને એના કેટલા રૂપિયા જાય છે, તો કે 2 કરોડ. તો મેં એને કીધું 13 કરોડ તો તમારો પગાર આપવો છે ને, તો કે હા. 2 કરોડમાં શું ફરક પડે, 2-3 મહિના આમનામ હાલવા દો ને ત્યાં કાંક થાય. તો એને મગજમાં વાત ઉતરી ગઈ કે આપણે આમ તો 33%ને ના પાડીએ છીએ, પગારમાં 10% જ થાય છે, કારણ કે હલકા હોય ઓલા નવા હોય એને જ રજા આપવાની હોય. બધાય માની ગયા કે ચાલો 2 મહિના પછી આપણે વિચારશું. એટલે એક પણ માણસને રજા ન આપી, ભગવાને મારું કામ કરી દીધું. બન્યું એવું કે 2 મહિનામાં 100ના જે 70 થયા હતા એ તો 70 જ રહ્યા, પણ રો મટીરિયલના 45 પૈસા થઈ ગયા 2 મહિના પછી. એટલે રો મટીરિયલના 45 પૈસા થયા, એટલે 45 પૈસામાં માલ લો ને 70 પૈસામાં વેચો. બધાને થતું હતું દોઢા, આપણે ભાષામાં કહીને દોઢા, હોના 150, હોના 150. આખી જિંદગીમાં કોઈ દે આટલા પૈસા ભાડ્યા નહોતા. અને રામકૃષ્ણ એટલે કે SRKનું સ્થાન 22 કે 23માં નંબરે 2008માં હતું, અને 2009 જૂન જુલાઈમાં top 3માં કંપની બની ગઈ. મંદીમાં કોણે બનાવી, કેમ, જેટલો માલ ઉતરતો હતો એ 100% પ્રોડક્શન આપણી પાસે રેડી હતું,
આખા વર્લ્ડમાં ત્રણ જ કંપની એવી હતી કે જેણે એ સ્ટાફમાંથી એક પણ માણસને રિઝાઇન નહોતો કર્યો. એક સેવંતીભાઈ, એક આપણે ને એક ફોરેનની કંપની. તો ત્રણ કંપનીને હિસાબે આપણે જે એમાં રહી ગયા, કોણે રાખ્યા? ભગવાને. એ મારી બુદ્ધિ નહોતી. બુદ્ધિ તો એમ જ કે કંપની બચાવી લો, આ બધાને કાઢો. બુદ્ધિ તો એમ જ કે, પણ હૃદય ના પાડે, લાગણી ના પાડે. અમારી કંપની 70% હૃદય ઉપર ચાલે છે, 30% બુદ્ધિ, વિવેકપૂરતી બુદ્ધિ મેળવણ કરવાની, હૃદયથી આંકવાની. કારણ કે બીએન દસ્તુર એમ કહેતા કે 1956 સુધી ઇન્ડિયામાં બધી કંપનીઓ 100-100% બુદ્ધિથી ચાલતી હતી. 1956 પછી નક્કી કર્યું બધાએ ભેગા થઈને કે હવે 15-20% લાગણીને સ્થાન આપો. આ જે આપણા વર્કરો છે એ પશુ નથી, એ પણ માણસ છે. અને ધીરે ધીરે કે શરૂઆત કરી, કારણ કે 15-20 વર્ષ પહેલાં પહેલો સેમિનાર એનો કર્યો ને, તો એણે કીધું કે આ પહેલી કંપની હું જોઈ રહ્યો છું કે 20-25% લાગણી નહીં, આમાં 60% લાગણી હાલતી હોય એવી પહેલી કંપની. હું તો બધાને કહું છું કે તમે 20-30% લાગણી રાખો. હું આ તમને સમજણ દેવા આવ્યો હતો, પણ તમારી કંપનીમાં તો 60% લાગણી હાલે છે. એટલે મારું આ તમને કંઈ કાંઈ એને 100 વધારે બુક લખી છે બીએન દસ્તુરે, મેનેજમેન્ટની, મેનેજમેન્ટના ગુરુ કહેવાય. તો આ બીએન દસ્તુરનું કહેવાનું હતું. એટલે આ યોજના ભગવાનની છે અને ભગવાન હાંકે છે. એટલે બિઝનેસ આપણે કાંઈ પણ કરવો હોય તો પહેલાં, આ ભાઈએ તમે પહેલું બતાવ્યું હું, હા, ઇન્ટિગ્રેટ. એ પહેલાં વહેલું જોહે, પછી તમારે જ્યાં જવું હોય ને જાઓ. એટલે એમાં કોઈ પણ જગ્યાએ જરા પણ તમે બધા હસો છો, આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ વેરી વેલ, બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ એરાઉન્ડ ધ વર્લ્ડ મોર દેન 100 કન્ટ્રી, અને આઈ એમ ગોઈંગ ફ્રોમ લાસ્ટ 35 યર્સ એવરી મંથ ગોઈંગ ટુ ઓવરસીઝ. સો દેટ વાઇઝ આઈ માય ઇંગ્લિશ ઇઝ વેરી ગુડ, બટ વિધાઉટ ગ્રામર. વાય? Because my English only practical. So, but grammar don't want around the world anywhere. Grammar want only British and India, because British has his mother language and India has largest English speaking language. That why two country want grammar, otherwise any country don't want grammar. That why my English is in the world famous. Because I am going to German, he is thinking, his English is very good, but my English poor. That why, તો બધા એમ જ વિચારે, ફ્રાન્સમાં જાઓ, જર્મનીમાં જાઓ, જાપાનમાં જાઓ, એ લોકો એમ વિચારે આ ભાઈ તો બરાબર બોલે છે, મારી બરાબર નથી. એને કોઈને આવડતી જ ન હોય, પરફેક્ટ. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે, હવે 55 મિનિટ થઈ ગઈ છે. કોઈને 5 મિનિટ કોઈ વાત હોય તો કહો, હવે ઉપસહાર. બધા પહેલેથી એક એક તમે બોલતા, એક એક સેન્ટેન્સમાં બધાને જવાબ આપી જી. એક સેન્ટેન્સમાં, બિઝનેસ માટે લોન લેવી જોઈએ? લોન લેવી જોઈએ, પણ આપણી જે દર વર્ષે પ્રોફિટ હોય એનાથી 30% 1/3 બેંક લોનનું વ્યાજ વધવું જોઈએ નહીં. શેર બજારમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ખેતીલાયક જમીન વેચવી જોઈએ? એટલે કોઈ પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટ ન વેચાય, જમીન કોઈ જે વેચાય જ નહીં, ગમે એ હોય રાખી જ મૂકે. હાલ તકલીફના સમયમાં બિઝનેસમાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, માનું બધું આપ આ સંદર્ભમાં કહી શકો? તકલીફના સમયમાં કોઈ પણ વસ્તુ, એમાં એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ દે, જેને બિઝનેસ કરવો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડાય નહીં. હીરા ખરીદવા હાલ કેટલું પ્રોફિટેબલ આલવા વાળું છે? હીરા ખરીદવા એ છે ને એક શોખ, ઘરેણાના રૂપમાં ખરીદવાના છે. હીરા ખરીદીને એને મૂકીને પછી આપણી સંપત્તિ થાય એ તો વાત જુદી છે, પણ જેટલા હોનામાં ભાવ વધશે, આજથી તમે 50 વર્ષે પહોંચી જાઓ તો જેટલા હોનામાં વધશે એટલા હીરાનો ભાવ વધશે. આપની આટલી ઉચ્ચ પ્રગતિ દરમિયાન આપના જીવન અથવા ધંધામાં આવતી નકારાત્મક ઘટનાઓ અથવા લોકોને કઈ રીતે તમે હેન્ડલ કર્યા? કારણ કે આપણે ઘણી વખત નેગેટિવ એનર્જીથી ઘેરાઈ ગયેલા હોઈએ છીએ. પેપર આવે ને એ ટોટલ નેગેટિવ હોય, અંદરની પૂર્તિ છે ને એ ટોટલ પોઝિટિવ હોય. એટલે તમારે પેપર વાંચવાના નહીં, પૂર્તિ વાંચવાની, એટલે પોઝિટિવ થઈ જાય. પુરુષાર્થ એટલે કે મહેનત અને નસીબ એટલે કે ભાગ્ય વચ્ચેનો સંબંધ કેવો છે? શું? પુરુષાર્થ એટલે મહેનત અને નસીબ એટલે કે ભાગ્ય વચ્ચે, પ્રારબ્ધ અને પુરુષાર્થ. જી, પ્રારબ્ધ અને પુરુષાર્થ આ સંસાર રથના બે ઘોડા છે. એટલે પ્રારબ્ધનો એક વ્હીલ જો હાલશે, એક વ્હીલ રથ હાલ્યો જાય છે, તો આપણો રથ ત્યાં ને ત્યાં રહે.
હવે પ્રારબ્ધનો એકલો હાલશે તોય અને પુરુષાર્થનો એકલો હાલશે તોય, બે જો વ્હીલ હાલે પુરુષાર્થ ને પ્રારબ્ધ તો જ આપણો રથ આગળ ચાલે. પણ પ્રારબ્ધ એટલે શું? પુરુષાર્થનું ફળ એટલે પ્રારબ્ધ, એટલે કર ભલા તો હો ભલા. આટલી બધી સંપત્તિ હોવા છતાં આટલા સિમ્પલ અને સાદગી ભર્યા કેમ છો તેનું રહસ્ય શું? પૂજ્ય ડોંગરેજી મહારાજ, આ ઉંમરે તમારી આટલી સરસ હેલ્થનું રહસ્ય? હા, એ અઘરું છે, પણ બહારનું ખાતો નથી. તરી 35 વર્ષ જાવ તો હુખડીને ભાખરી હારે જોયેલા ગુજરાતીનું હોય એમ. એટલે ખાવા આહાર અને વિહાર ઉપર જ તબિયતની અસર પડતી હોય છે. તો નથી ગુટકા, તમાકુ, સિગરેટ, દારૂ કાંઈ, એટલે કોઈ વસ્તુ દાળ ભાત શાક રોટલી સિવાય બહાર આ પીઝા ખાઉં છું, એટલે એમ બીજું કાંઈ છે નહીં. એટલે હેલ્થ બગડવાના કોઈ ચાન્સ એટલે. લોચો ખાવ સાહેબ? લોચો ખાવ, એ તો નકર સુરતી નો કહેવાય ભાઈ. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ સુધરવાની કેટલી આશા છે? આ વખતે લાંબી મંદી આવેલી, એક વર્ષથી હાલે, ગઈ ઓગસ્ટમાં આવી છે અને આ ઓગસ્ટને ટચ કરી 50 વર્ષની મારી લાઈફમાં કોઈ દે 4 મહિનાથી વધારે મંદી ચાલી નથી. આ વખતે એક વર્ષ થયા અને હજી પણ અમે કંઈ કહી શકીએ એમ નથી. અને દુનિયામાં કોઈ મંદીનું કોઈ કહી ન શકે. જો સાંભળો, હમણાં ભાઈએ વાત કરી હતી કે અમે ધાર્યું હતું ને પછી ઉપર ગયા ને પાછા અડધા હોતન થઈ ગયા ને કોકમાં 5 ઘણા થઈ ગયા ને. હવે એ ધારતા હોય ને એને જો બધી ખબર પડે 5 ઘણા થાય એ જ ન લે, ઓલા અડધા થાય હું કેમ લે? એટલે પડદા પાછળ શું છુપાયેલું ખબર નથી. એટલે આ મંદીનું એવું છે, મંદી હીરામાં 200 કન્ટ્રીની ઇફેક્ટ પડે. હવે અમેરિકા વિયેટનામનું યુદ્ધ થાય તોય પડે, કાઠિયાવાડમાં વરસાદ ઓછો પડે તોય ઇફેક્ટ પડે, વધારે પડે તોય ઇફેક્ટ પડે, ભારત પાકિસ્તાનના સંબંધો ઉપર ઇફેક્ટ પડે, હવે ચાઇના એની કઈ પોલિસી બનાવવાની છે એની ઉપર અસર પડે, યુરોપ શું કરવાનું છે, કઈ કન્ટ્રી તૂટી કઈ આગળ આવી, એટલે એને કોઈ સમજી શકે એમ નથી. DTCવાળા એકવાર DBSવાળા આવ્યા ને, એ 3 વર્ષનું ફોર્મ ભરાવે, એટલે મેં ત્યારે એ ફોર્મ ભરી દીધું. ભરવું જ પડે, એ તો બધાનું ભરતા હોય. તો પછી મેં એને કાનમાં કીધું તો આ તમે ભરાવો ને એટલે હું ભરું, પણ આવતીકાલે હું થવાનું એ મને ખબર નથી. આ 3 વર્ષનો મેં તમને પ્રોજેક્ટ આપી દીધો છે પણ મને ખબર નથી. પછી 2008માં મંદી આવીને તઈ મેં એને પૂછ્યું, તમારા ઓલા બધા ફોર્મ ભરેલા હતા, હવે વાંચો તો કેટલું પ્રોડક્શન, કેટલું સેલ, કઈ કંપનીનું કેટલું હતું, એ બધું હવે હું થયું? તમે તમારી બચત કેમ ક્યાં ઇન્વેસ્ટ કરો છો? ના ના, એ વાત હકીકત છે ભાઈ. અત્યારે તો શું છે કે બિઝનેસમાં જેટલી બધી ઓલી હોય એટલે બચત પર્સનલ હોય જ નહીં. અને એક હાવ ગાંડી વાત તમને કરું તો આ વાત ઉપર તમને ગોવિંદ કાકો ગાંડો લાગશે, પણ આ વાત પછી ગાંડા ઉપરે હું એક કરું છું પછી કરું. પણ અમારા ઘરમાં આખા ફેમિલીમાં કોઈને, 850 માણસ કહો, એમાં કોઈને ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ કોઈને નથી. અને લાઈફ ઇન્સ્યોરન્સ અમે લેતા નથી કારણ કે અમારું ફેમિલી એ જ અમારું ઇન્સ્યોરન્સ છે. એટલે એ કોન્ફિડન્સ ઉપર અમે કોઈ ક્યારેય ઇન્સ્યોરન્સ લેતા નથી. કારણ કે એક એક્ઝામ્પલ કે હરિકૃષ્ણવાળા સૌજીભાઈ છે, એનો ભત્રીજો ઓફ થઈ ગયો અને 29 વર્ષની ઉંમરે, તો એણે એની કંપનીમાં 3% ભાગ એનો કરી નાખ્યો, એની લાઈફ બની ગઈ, એને ઇન્સ્યોરન્સની જરૂર નથી. લાઈક ધીસ, અમારા પાર્ટનર 1983માં ઓફ થઈ ગયા અને એના પછી અમે 12 વર્ષ એની ભાગીદારી ચલાવીને જેટલા લાખ રૂપિયા મૂકીને ગયા હતા એટલા કરોડ એના છોકરાને ભાગમાં આવેલા. આ અમારું ઇન્સ્યોરન્સ. એટલે અમે ઇન્સ્યોર ફેમિલી ઇન્સ્યોરન્સને બહુ માનીએ છીએ અને ફેમિલી ઇન્સ્યોરન્સ છે, કાલે તૂટી જાય તો ખબર નથી. હવે ગોવિંદ કાકાની વાત, ગાંડો ગોવિંદ કાકા છે, આ શબ્દ મેં વાપર્યો તો ઈસરોમાં, હું ઈસરોમાં ગયો હતો તો ત્યાં 115 સાયન્ટિસ્ટો હતા. તો એ લોકોને મેં કીધું, હિન્દીમાં બોલતો હતો હું, અત્યારે આપણે જ બોલું, તો મેં એને કીધું તમને ગોવિંદ કાકો ગાંડો લાગશે. પછી મેં એક ભજન ગાયું હતું કે ગાંડાની વણ ઝાર જોજો ભાઈ, ગાંડાની વણ ઝાર, નારદ જીતો એવા ગાંડા જેણે બાંધ્યાની ઘર બાર, જોજો ભાઈ ગાંડાની વણ ઝાર. પછી નરસિંહ ગાંડો, મીરા ગાંડી, આ બધા ગાંડાની વાત આવે. છેલ્લી કડી આવે છે, ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું, ગાંડા સાંભળ નારજી, પણ દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ હરિને મન હોશિયારજી. એટલે મેં એને એમ કીધું હતું તમને આ ગોવિંદ કાકો તો ગાંડો લાગે, પણ હું એમ કહું તમે બધા ગાંડા છો, બોલો. એટલે
બધા અપસેટ થઈ ગયા. મેં કીધું તમે અપસેટ થાવ માં હું તમને એક્ઝામ્પલ આપું છું. પછી મેં એને કીધું કે તમે ઈ ગાંડા છો કે રાષ્ટ્ર માટે, સમાજ માટે, વિશ્વ માટે તમારા ફેમિલીને ભૂલી અને તમે આ કામ કરો. તમે બાયોગ્રાફી વાંચશો ને અબ્દુલ કલામની, 4 રાત અને 5 દિવસ સૂતા નથી, ખાધું નથી, ટોયલેટ નહીં, કશું નહીં, 5 દિવસ ને 4 રાત એક અસફળ થયા હતા, એમાં એણે કામ કર્યું છે. અને 5મે દિવસે સફળ થયા ત્યારે બહાર આવીને ઠેકડા મારે નાચવા મીડિયાને પછી પૂછે છે, ભાઈ આ તારીખ કઈ થઈ? એ રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા, ખબર નહોતી કે 1 દિવસ 4 દિવસ થયા 5 દિવસ થયા સફળતા એને વરે. એટલે મેં એ બધાને ઈસરોમાં કીધું હતું, તમે બધા સાયન્ટિસ્ટો છો ને એ તમે ખરેખર કુટુંબની કોઈની ચિંતા નથી કરતા ને તમે રાષ્ટ્રની ને વિશ્વની કરો છો. એટલે તમે દુનિયા ભલે તમને ગાંડા કે પણ તમને હરીને મન તમે હોશિયાર છો. એ ધન્યવાદ. રાઈટ, અને છેલ્લો પ્રશ્ન પૂછીને આપની સાથેની વાત સંપન્ન કરીશું. નરેન્દ્ર મોદી સરકાર ની જે સોચ છે એના ઉપર તમારો શું ખ્યાલ? કારણ કે ચાઇનામાં તમે મોદીજીની સાથે ના, એ બધું છે. ચાઇના હું હારી ગયો તો પણ આપણને રાજકારણમાં સમજણ પડે નહીં, એટલે એ આપણે કાંઈ કહેશું નહીં. પણ હું ચાઇના ગયો ને આપણા માટે કામની છે એ વાત કરું. મેં એની એક સ્કિલ ડેવલપમેન્ટની જે આખી એક યુનિવર્સિટી જોઈ, એક કોમ્પ્લેક્સ જ 37 સ્કેર કિલોમીટર, એટલે 6 કિલોમીટર આમ અને 6 કિલોમીટર આમ, તો એ 36 સ્કેર કિલોમીટર થાય. આવડી એની પાસે ખાલી સ્કિલ ડેવલપમેન્ટ માટેની યુનિવર્સિટી છે. અને એને બેઝિંગથી 40 મિનિટનો જ રસ્તો છે પણ 150 કિલોમીટર છે. 300 કિલોમીટરની સ્પીડે ટ્રેન જાય છે. અને ત્યાં અમને જોવા લઈ ગયા હતા અને અમે લોકોએ એમ કીધું 82% ગ્રીનરી છે એ કોમ્પ્લેક્સમાં. 18%માં જે લોકોએ ડેવલપ કર્યું એમાં રોડ રસ્તા બિલ્ડિંગો આવી ગયું. અને 3 લાખ વિદ્યાર્થી અત્યારે એમાં ટ્રેનિંગ લેશે દેશ વિદેશના. એટલે એ જે સ્કિલ ડેવલપમેન્ટ છે એ જો થાય તો રાષ્ટ્રની પ્રગતિને કોઈ રોકી શકે નહીં. એટલે આપણું એ વિઝન આવ્યું કે કાંઈ પણ કરીને કોઈ પણ સંજોગોમાં આવું કંઈક કરવું જોઈએ. પણ ત્યાં ધારે ત્યારે સરકાર ગમે તે જમીન લઈ શકે, અહીંયા લિમિટેશન છે. એટલે આ બધા પ્રોબ્લેમ પણ છે આપણે સમજીએ છીએ. એટલે ત્યાં એણે શું કર્યું છે કે ચોકડી પાડી દીધી, આ બાજુ રોડ, આ બાજુ રોડ, અને ચોકડીની વચ્ચે 4 ખૂણે 4 બિલ્ડિંગ આવે. એક બિલ્ડિંગ જર્મનીને આપી દે, એક ફ્રાન્સને આપી દીધું, એક ઇન્ડિયાને. તમે તમારી મશીનરી લાવો, બધું લાવો અને તમે પ્રેક્ટિકલ બધા એને નોલેજ આપો. એટલે બહારથી વિદ્યાર્થી આવે, બહારથી આવીને બધા ડેવલપ કરી જાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે રેડી, આ આપણે કરવાની ખૂબ જરૂર છે. હવે એ વાત તો બધા જાણે છે પણ આપણે લોકશાહી છે. ચાઇનામાં જે ઓલો ભાઈ ધારે એ થઈ શકે ને આપણો ભાઈ ધારે એ ન થાય. ધન્યવાદ. એક છેલ્લો પ્રશ્ન જે એની સાથે સંકળાયેલો છે તે, તમે મોદીજીની વાત નહીં કરી પરંતુ દેશ મોદીજી ચલાવે કે ભગવાન? દેશ જો ભગવાન સિવાય હુકુ તણું હલતું નથી, એટલે લીલું તો ન હલે. પણ ભગવાને દેશ ચલાવવા માટે ડ્રામા જે એને હોય ને તો એ જવાબદારી નરેન્દ્ર મોદીને આપી છે ચલાવવાની, તો એમને ચલાવવાનું. મિત્રો, કેટલીક વ્યક્તિઓ જ્યારે બોલે છે ત્યારે તેમના શબ્દોમાંથી નીકળતું સંગીત આપણા કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદયવીણાના તારને ઝણઝણાવી જાય છે. આપણી હૃદયવીણાના તારને ઝણઝણાવવા માટે ગોવિંદ કાકાએ જે અથાક પ્રયત્ન કર્યો અને તાળીઓના ગડગડાટથી વધાવીએ. લેટ્સ હેવ અ સ્ટેન્ડિંગ ઓવેશન ફોર ગોવિંદભાઈ ધોળકિયા, ધ ગ્રેટ હ્યુમન બિંગ ઓફ ધ એન્ટાયર સિટી ઓફ સુરત, નોટ ઓનલી સુરત, એન્ટાયર. આ થોડું વધારે પડતું છે, કારણ શું છે કે જેને જે આપણે ઉપર ચડાવીએ ને એ પાસે નીચે આવવું જ પડે. એટલે આપણે તમતારે આપણે બધા જે છીએ ને એ પ્લીઝ જો આમાં જેટલું આપને કદાચ આપના હૃદય સુધી પહોંચાડવું હોય, કોઈ આપને વાત ગમી હોય તો એ બધી મારા પાસે ભગવાને બોલાવી છે, આઈ એમ નથિંગ. અને કદાચ એવી કોઈ વાત આપને હટ કરી ગઈ હોય, ન ગમી હોય તો એ મારી અજ્ઞાનતા છે, ક્ષમા યાચના. અને મને આપ સૌના હૃદય સુધી પહોંચવા માટેની જે આ તક આપી છે હેમંતભાઈએ અને એની ટીમે, અને એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.